નમસ્કાર, જેડએસ ટીવી સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના ઈડનના સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગરુલ, સલાલ, પલ્લાચર સહિત આસપાસના ગામ્ય પંથક એટલે ડાંગરની ખેતી માટે જાણીતો વિસ્તાર માનવામાં આવે છે. કેશોદના ધારાસભ્ય, રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે સોશિયલ મીડિયામાં રોષ. તાલુકાના પાલૈયા પ્રાથમિક શાળા ખાતે જોરદાર વરસાદ વચ્ચે પણ અધિકારીઓ અને આગેવાનોએ સરકારનો વંદે વિકાસ કાર્યક્રમ યોજ્યો. ડાંગ જિલ્લામાં કુદરતે સૌંદર્યને મન મૂકીને પાથર્યું છે. ઘટાદાર જંગલો, પહાડોને વચ્ચે વહેતા અસંખ્ય ઝરણા, જળધોધ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સરકાર દ્વારા દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ પર 5% જીએસટી લગાવવામાં આવ્યો છે, જેના કારણે વેપારીઓ, દુકાનદારો અને હોટલ સંચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવશે. તેમજ ગ્રાહકો પર આનો બીજો બોજ વધશે અને ગૃહિણીઓના બજેટ પર ખોરવાશે. સાબરકાંઠા જિલ્લામાં હિન્દુ મુસ્લિમ એકતાનો પરિચય આપતું ગામ એટલે નવલપુર. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના સર્કિટ હાઉસ ખાતે ભાજપ પદાધિકારીઓની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 ચિલોડાથી હિંમતનગર રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. તો ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખબર ના પડતા વાહન ચાલકો ખાડાઓમાં પટકાય છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોટાબાડમાં રહેતા બિપિન ઉર્ફે કારુ રાજુભાઈ ભોઈએ બોક વિસ્તારમાં આવેલી પોતાની ઓડીમાં સંતારેલો વિદેશી દારૂ પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રકાશ રાજે અશોક સ્તંભ પર ભાજપ પર કર્યા પ્રહાર, ભગવાન રામ હનુમાનનો ફોટો કર્યો શેર. કોહલી માટે ખરાબ સપના જેવો ઇંગ્લેન્ડ પ્રવાસ, 6 મેચમાં 100 રન પણ ના બનાવ્યા. ભારતમાં ફરવા આવેલી અમેરિકનની યુવતીએ રચ્યું અપહરણનું ખોટું ષડયંત્ર. આંતરરાષ્ટ્રીય જસ્ટિસ ડે ની ઉજવણી વીટી ચોકસી લો કોલેજ ખાતે કરાઈ. ચૂંટણીમાં ઓબીસી અનામત માગણી નહીં, અમારો હક છે, જરૂર પડે ત્યાં લડીશું, અલ્પેશ ઠાકોર. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.